વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જેમાં આજે સૌપ્રથમ અલગ અલગ બેઠકોનો દોર સવારથી જોવા મળ્યો હતો મહાત્મા મંદિર ખાતે આજે પ્રધાનમંત્રી મોદીએ અલગ અલગ દેશના સીઓ સાથે બેઠક કરી હતી ઉદ્યોગપતિઓ અલગ અલગ વિદેશના પ્રતિનિધિ સાથે પણ બેઠકમાં ભાગ લીધો હતો બીજી બાજુ થોડીક ક્ષણો પહેલાં જ પ્રધાનમંત્રી મોદી અને યુએન રાષ્ટ્રપતિ સાથે રોડ શોનું પણ આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બંને દેશના વડાઓની એક ઝલક માટે લોકો ઉમટી પડ્યા હતા આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા કશ્યપ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે કશ્યપ રોડ શો પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે પછીનો શું કાર્યક્રમ છે રોડ પૂર્ણ થઈ ગયો છે અને બંને દેશના વડાઓ છે હોટેલ લીલા જે ગાંધીનગરમાં આવેલી છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે દ્વિપક્ષીય બેઠક છે તેનો પ્રારંભ થશે દ્વિપક્ષીય બેઠકમાં કેટલાક એમઓયુ સાઇન પણ કરવામાં આવશે અને ત્યારબાદ આ બેઠક પૂર્ણ થશે ત્યારબાદ રાત્રિભોજ માટે થઈ અને તમામ મહાનુભાવો છે તે જશે અને તેમાં બંને દેશના પ્રતિનિધિઓ છે તે પણ હાજર રહેશે રાત્રિભોજનની વાત કરીએ તો તેમાં કાઠિયાવાડી ગુજરાતી કેટલીક ભારતીય થાળીઓ છે તે પીરસવામાં આવશે અને યુએઈની કેટલીક આઇટમો છે તે પણ ભોજન માટે થઈ અને પીરસવામાં આવશે અને ત્યારબાદ પીએમ મોદી છે તે રાજભવન ખાતે જવા રવાના થશે આવતીકાલે સવારે પોણા દસ વાગે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે પીએમ તેમાં હાજરી આપશે અને પીએમના હાથે જ આ સમિટ છે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે અને આ બે કલાકનો સમય જે છે તે આ વાયબ્રન્ટ સમિટમાં પીએમ ફાળવશે ત્યારબાદ લંચ હશે અને ત્યારબાદ ચેક રિપબ્લિકના પ્રેસિડેન્ટ છે તેની સાથે પીએમ અલગથી બેઠક કરશે અને ત્યારબાદ બંને દેશના વડાઓ છે તેનું એક સંયુક્ત સ્ટેટમેન્ટ છે તે જાહેર કરવામાં આવશે ત્યારબાદ પીએમ છે તે ગિફ્ટ સિટીની મુલાકાતે જવાના છે અને ત્યારબાદ ત્યાંથી તે દિલ્હી જવા રવાના થશે જી બિલકુલ આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો જે યુ યુએ સાથે જે એમઓયુ થવાના છે તેના પર સૌની નજર રહેવાની છે કારણ કે આ છે બીજા મહિનામાં બીજી જ મુલાકાત થઈ રહી છે પ્રધાનમંત્રીની યુએઈના રાષ્ટ્રપતિ સાથે અને અગાઉથી જ આપણે જે યુએથી તેલ મંગાવીએ છે સાથે કેમિકલ પણ આપણે આયાત કરીએ છીએ સાથે સાથે હવે ભારત પણ યુએમાં જે રોકાણ કરી રહ્યું છે તેને લઈ પણ ખૂબ જ મહત્ત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે એક મહિના અગાઉ પ્રધાનમંત્રી મોદી અને યુએન રાષ્ટ્રપતિની કોપર ટ્વેન્ટી એટ અંતર્ગત મુલાકાત થઈ હતી અને હવે આ બીજી મુલાકાત મુલાકાત છે અને ત્રીજી મુલાકાત આવતા મહિને પણ થવાની છે અને હવે જે બંને દેશ વચ્ચે એમઓ થવાના છે તેના પર સૌ કોઈની નજર છે તો બંને દેશ વચ્ચે અત્યારે એમઓયુ થઈ રહ્યા છે તેના માટેના દસ્તાવેજ પણ બહાર આવી રહ્યા છે બંને દેશ વચ્ચે જ્યારે એમઓયુ થતા હોય છે તેમાં કેટલીક બાબતોની જોગવાઈઓ છે કે કઈ રીતે જે પ્રોજેક્ટ છે તે આગળ વધવાનો છે સાથે સાથે કેટલું બજેટ રહેશે કેટલા લોકોને તેનાથી રોજગારી મળશે બંને દેશને કેટલો ફાયદો થશે તે તમામ બાબતોનો આમાં ઉલ્લેખ હોતો હોય છે અને એમઓયુ જ એટલા માટે કરવામાં આવતા હોય છે બંને પક્ષો એટલા માટે જ ભેગા થતા હોય છે કારણ કે એક પક્ષ પાસે મેન પાવર હોય છે બીજા પક્ષ પાસે બજેટ હોય છે એટલે આ બંને પક્ષો ભેગા થઈને એક આખો પ્રોજેક્ટ પાર પાડે છે ને ત્યારબાદ બંને ભાગીદાર બની જતા હોય છે જ્યારે આવી રીતે બે અલગ અલગ દેશો સંસ્કૃતિનું આદાન પ્રદાન પણ કરતા હોય છે ને સાથે સાથે ટેકનોલોજી શેરિંગ પણ થતું હોય છે અને એટલે જ આપણે વિકાસને સાધી શકીએ છીએ આપણા ભારત દેશનો સંકલ્પ છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું અને એ દિશામાં હાલ ભારત આગળ વધી છે સાથે સાથે આમાં હાલ ગુજરાત સેન્ટર પોઈન્ટમાં છે ગુજરાત એક ગ્લોબલ ગ્રોથ એન્જિન તરીકે અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યું છે કારણ કે ગુજરાતમાં જો વ્યાપાર કરવો હોય તો ખૂબ જ સાનુકૂળ વાતાવરણ છે કારણ કે જે આપણી પોલિસી છે વ્યાપાર અર્થેની સિંગલ વિન્ડો જે એપ્રુવલ આપવામાં આવે છે તેના કારણે જ ઉદ્યોગો અહીંયા આકર્ષાતા હોય છે અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશમાં તેત્રીસ ટકા જે ફાળો છે વ્યાપારનો તે આપણે ગુજરાત આપે છે સાથે સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં પણ અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ખાસ નવા નવા ઉદ્યોગો અહીંયા ગુજરાતમાં સ્થપાય અહીંયાના લોકોને રોજગારી મળે તે હેતુ સાથે જ આવી સમિટનું આયોજન થતું હોય છે આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનું પણ શરૂઆત થવા જઈ રહી છે જેમાં એક આખું વૈશ્વિક લેવલનું પ્લેટફોર્મ ગુજરાતમાં જોવા મળવાનું છે અને આજે યુએઈ અને ભારત વચ્ચે જે એમયુ થયા છે તે પણ ખૂબ જ મહત્ત્વના છે ઓગણીસો છોતેરથી યુએઈ સાથેના જે સંબંધો છે તે વિકસતા આવ્યા છે અલગ અલગ દેશના રાષ્ટ્રાધ્યક્ષોની સાથે પણ જ્યારે યુએની વાત આવે તેમાં આપણા જે સંબંધો છે ખૂબ જ તે મહત્ત્વના છે આપણે નવ ટકા જે તેલ છે તે આપણે યુએઈથી મંગાવ્યા છે ઓઇલનો જે આપણો વ્યાપાર છે તેમાં પણ મોદીએ મહત્વની બેઠકો યોજી હતી મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોનું આજે આયોજન થયું હતું ડિક્કી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર લેન માર્ટિન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી તો ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે પણ મુલાકાત કરી સાથે સાથે સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે પણ પીએમ મોદીએ આજે મુલાકાત કરી હતી તો તિમોર લેસ્ટના રાષ્ટ્રપતિ સાથે પણ આજે મુલાકાત થઈ ગુજરાત અને ભારતમાં રોકાણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મોઝીકના રાષ્ટ્રપતિ સાથે પણ આજે વન ટુ વન બેઠક પ્રધાનમંત્રી મોદીએ કરી હતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં એસઆર કંપની સાથે ત્રણ મહત્વના પ્રોજેક્ટ માટે એમઓયુ કરાયા છે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે એસઆર સાથે પંચાવન હજાર કરોડના એમઓયુ કર્યા છે જેમાં એસઆર દ્વારા ગુજરાતમાં બારસો વોટનો

ટોટલ એક લાખ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં કર્યા છે એ એક લાખ કરોડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તો થયું જ સાથે સાથે લગભગ વીસેક હજાર માણસોની રોજગારી મળી પ્લસ એને લીધે જે સ્ટેટ એક્સચેકરને ટેક્સિસ વગેરે મળે એ લગભગ વાર્ષિક આ અમારા ટોટલ ઇન્વેસ્ટમેન્ટને લીધે વાર્ષિક લગભગ પાંત્રીસો કરોડ રૂપિયાનો ટેક્સનો ફાયદો આજે ગુજરાતને થાય છે તો ગ્લોબલ ટ્રેડ શોમાં દેશ વિદેશના અનોખા પ્રદર્શન જોવા મળી રહ્યા છે તેવામાં જાપાનની હવામાં ઓડતી ટેક્સી આકર્ષણનું કેન્દ્ર બની વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી આ ટ્રાફિક

that we are currently developing. ટ્રેડ શોમાં વિવિધ મશીનરીઝ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે વિવિધ પ્રકારને વિશિષ્ટ ઇક્વિપમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે ઇન્ડિયન આર્મીમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે આર્મીના વાહનો અવાજ કર્યા વગર કામ કરી તેવી એક ટેકનોલોજી સાથે વાહન તૈયાર થઈ રહ્યા છે વિશેષ પ્રકારનું મશીન લગાવવાથી અવાજ નહીં આવે આર્મી ટેન્ક સામાન્ય રીતે ખૂબ ઘોંઘાટ કરતા હોય છે અવાજ રહી ટેકનોલોજીનો ઉપયોગ હાલ આર્મી કરી રહ્યું છે આધુનિક જમાનામાં મિલિટરી વેપન પણ આધુનિક હોવા જોઈએ અને આ જ કારણથી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બની રહી છે અને જે ટ્રેડ શોની અંદર હાલ બતાવવામાં આવી રહી છે આ જે પ્રોડક્ટ છે તેનાથી મિલિટરીના જે વ્હીકલ છે એટલે કે કોમ્બેટ વ્હીકલ છે તે એકદમ સાયલેન્ટ થઈ જશે અને પોલ્યુશન પણ નહીં કરે આ પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે અને આ જ કારણથી હવે આ પ્રોડક્ટના જે મેન્યુફેક્ચરર છે તે આ ટ્રેડ શોમાં આવ્યા છે અને પોતાની સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો ગોકુલ નગરમાં દોઢ વર્ષના માસુમ બાળકનું ગળામાં દાણમનું દાણો ફસાઈ જતા મોત થયું છે મૃતક જૈનિલ તન્ના ઘરના આંગણામાં એકલો રમતો હતો તે દરમિયાન દાણમ ખાતા સમયે તેના ગળામાં દાણમનો દાણો ફસાઈ ગયો અને જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ફરજ પડનાર તબીબો તેને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે આણંદના ઉમરેટમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે અજાણ્યા શખ્સોએ ફાર્મ હાઉસમાં તોડફોડ કરી હતી કુવાની પાઇપમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમને કાબૂમાં લેવા જરૂરી છે આવા શખ્સો છે જેમને કાયદાનો કોઈ ડર નથી હોતો પોલીસનો કોઈ ડર નથી હોતો તેવા લોકોને સબક શીખવાડવો જરૂરી છે કારણ કે તે સામાન્ય જનતાને હેરાન પરેશાન કરતા હોય છે ઉમરેટના ફાર્મ દ્રશ્યો છે જ્યાં અજાણે લોકો આવ્યા અને તોડફોડ કરી ફરાર થઈ ગયા છે સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો ટ્રેક પર લોખંડની પાઇપ જેવી વસ્તુ દેખાઈ હતી સૌરાષ્ટ્ર જનતાના મોટો મેનની નજર પડી 19217 નંબર સેવન મુંબઈથી અમદાવાદ જતી હતી અજાણ્યા શખ્સો સામે રેલવે જૂનાગઢથી સમાચાર જ્યાં વંથલી નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી પ્રવાસની બસ ટ્રાવેલ્સ અને કાર વચ્ચે અકસ્માત થયો જેમાં બાર થી પંદર લોકોને ગંભીર ઈજા પહોંચી છે તમામને એકસો આઠ મારફતે વંથલી હોસ્પિટલ લઈ જવાયા હતા અકસ્માતની ઘટના બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અકસ્માતની ઘટનાને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રાહદારીઓએ પણ લોકોને બચાવવા મહેનત કરી હતી લગ્નની નોંધણીની જોગવાઈમાં ફેરફાર કરવા મુખ્યમંત્રીને પત્ર લખાયો છે પત્ર લખ્યો છે એમએલએ રમણલાલ વોરાએ તેમણે કહ્યું કે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવી જોઈએ ખોટા લગ્ન નોંધણી અંગેની ઘટનાને લઈ તેમણે આ રજૂઆત કરી છે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાયદા મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ અને મહિલા બાળ વિકાસના મંત્રી શ્રીમતી ભાનુમતીબેનને મેં પત્ર પાઠવીને વિનંતી કરી છે કે બે હજાર છના લગ્ન નોંધણી ધારાની અંદર સુધારો થવો જોઈએ અઢાર વર્ષ સુધી માતા પિતાએ જ્યારે એનું ભરણ પોષણ કર્યું હોય અને હંમેશા માતા પિતાએ પોતાના દીકરા દીકરીનું હંમેશા હિત જ ઈચ્છતા હોય ત્યારે આવા મોટા નિર્ણય માટે એ માતા પિતાની સંમતિ આવશ્યક છે જેથી રમણલાલ વોરા સાહેબે જે મુખ્યમંત્રીઓને પત્ર દ્વારા રજૂઆત કરેલ તેને હું પ્રેમ લગ્નના અનુસંધાને જે વાલી વારસની સહી ફરજિયાત હોવી એને હું સમર્થન કરું છું છોકરી જે છોકરા સાથે એનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વિના લગ્ન કરે છે તે નોંધણીની અંદર એના મિત્રને અનુકૂળતા પ્રમાણે સાક્ષી લઈને સહી કરાવે છે તો હું એવી દરખાસ્ત અથવા તો નિવેદન કરું છું કે જે બી છોકરી અને છોકરાના વાલી હોય તો સાક્ષી સાક્ષી તરીકે એના વાલીઓની સહી કરાવવી જરૂરી છે વડોદરામાં નવી પેન્શન યોજનાનો રેલ કર્મીઓએ વિરોધ કર્યો હતો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ કરાયો ડીઆરએમ ઓફિસ બહાર કર્મીઓ પહોંચ્યા હતા અને વિરોધ કર્યો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ આ વિરોધ થયો છે ભારે સૂત્રોચ્યાર અને રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો નિરાકરણ આવી નથી રહ્યું સરકાર એના પર કોઈ ધ્યાન આપી નહીં રહી તો અમે જે આ ગુપ મતદાન કરાયું હતું હડતાલમાં જવું કે નહીં એ પછી હવેની જે રણનીતિ છે એ દિલ્હીમાં અમે નક્કી કરીશું અને એમાં હડતાલ પર અમે ઓલરેડી કર્મચારીઓના વ્યૂઝ લઈ લીધા છે કે ભાઈ આના પર હડતાલ પર જવું ઉગ્ર આંદોલન હા ઉગ્ર આંદોલન એટલે પછી ના છૂટકે અમારે પછી ઉગ્ર આંદોલન કરવું પડશે કેમ કે એક લિમિટ હોય છે અમે દસ દસ બાર બાર વરસથી અમે આ પ્રમાણે સરકારશ્રીને નિવેદન કરી રહ્યા છે કે આ પેન્શન નીતિ રદ થવી જોઈએ વડોદરા શહેરમાં વધારે પ્રમાણમાં હોર્ડિંગ જોવા મળતા ધારાસભ્ય દબાણ શાખાના ડાયરેક્ટરને તતડાવી નાખ્યા આજે કોર્પોરેશન દ્વારા કાલાઘોડા સર્કલ પર મહારાજા સયાજી રામની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ હાજર રહ્યા ધારાસભ્ય જે કાર્યક્રમ પૂરા થયા તે તમામના હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી દેવા સૂચના આપી સર્કલ ઉપર હોર્ડિંગ્સને લઈ અકસ્માત પણ સર્જાતા હોય છે જેના કાર્યક્રમો પતી ગયા હોય ને એ બી બધા મોજૂદો છે બોર્ડો એ બધા જ સાઇન બોર્ડો ઉતારી દેવાની ઘણા બોર્ડો એવા છે કે કાયમી રહે છે એમની જગ્યા બુક કરી રાખે છે એવા બોર્ડો ઉતારી દેવા જોઈએ સુરતમાં આરટીઓનું સર્વર ધીમું થતાં લોકો હેરાન પરેશાન થયા હતા વાહનના કામને લઈને આવેલા લોકો અહીંયા અટવાયા હતા સર્વર ધીમું થતા છેલ્લા ઘણા સમયથી ફરિયાદ આવી રહી છે સર્વર ધીમું પડતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે લોકોએ સોશિયલ મીડિયામાં આ અંગે વિડીયો પણ વાયરલ કર્યા સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીના સ્ત્રોતનું ટેસ્ટિંગ કરાયું જેમાં સત્યાવીસ હજાર ચારસો બત્રીસ પીવાના પાણીના સ્ત્રોતમાંથી ચૌદ હજાર ત્રણસો ચોવીસ એવા સ્ત્રોત છે જેની ચકાસણી પૂર્ણ થઈ આ પૈકી મહેસાણા સ્થિત સરકારી લેબમાં કુલ ચૌદ હજાર ત્રણસો ચોવીસ સ્ત્રોતના પાણીનું ટેસ્ટિંગ કરાયું જે પૈકી અગિયાર હજાર ત્રણસો છ્યાસી સ્ત્રોતનું પાણી પીવાલાયક હોવાનું રિપોર્ટ આપ્યો જ્યારે કે બે હજાર નવસો અડત્રીસ સ્ત્રોતમાંથી મળતું પાણી દૂષિત હોવાનું સામે આવ્યું ગામડાના ટ્યુબવેલના સેમ્પલ લેવામાં આવે છે અને ઇએસઆર ના સેમ્પલ લેવા ગવર્મેન્ટના પંદર પેરામીટર થાય છે પેરામીટર આવે તો ઉપાસ જ કહેવાય સૌથી પહેલા એનો પીએચ કંડક્ટિવિટી ટીડીએસ એના પ્રમાણે નાઇટ્રેટ ફ્લોરાઇડ ચેક થાય પછી એની સલ્ફેટ ટર્બિડિટી ચેક થાય પછી એના વોલ્યુમેટ્રિક જે આવે છે એમાં ટોટલ હાર્ડનેસ ટોટલ આલ્કિલિટી ક્લોરાઇડ અને કેલ્શિયમ મેગ્નેશિયમ એનો ચેક થાય જામનગરમાં પાકિસ્તાનની મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી કલેક્ટર બી એ શાહના હસ્તે પ્રમાણપત્ર એનાત કરાયું અસમાબાનું ભારતીય નાગરિકતા મળી છે મહેમુદ હુસેને બે હજાર સાતમાં પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કર્યા હતા અસમાબાનોએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી વડોદરામાં પાસપોર્ટ ઓફિસની ગંભીર બેદરકારી સામે આવી ભાવિતા પટેલને અન્ય વ્યક્તિનો પાસપોર્ટ આપી દીધો પાસપોર્ટ આપી દીધો હતો મહિલા પોતાના પતિ સાથે પાસપોર્ટ ઓફિસ પહોંચી હતી વડોદરામાં પટેલ પરિવાર છે ને તેમને પાસપોર્ટ કઢાવવા જતા કડવો અનુભવ થયો છે પાસપોર્ટ ભાવિકા પટેલના નામનો છે ત્યારે જે પાસપોર્ટ છે તે કોઈ કડિયાર સાહેબુદ્દીન નામના વ્યક્તિનો પાસપોર્ટ તેમને આપી દેવાયો છે કે કવર ઉપર આ ભાવિતાબેન પટેલનું નામ છે ને અંદર પાસપોર્ટ કોઈ બીજાનો છે તો અધિકારીને વાત કરવામાં આવી છે તો જસ્ટ સિમ્પલ જ નોર્મલ એક આ ડોક્યુમેન્ટ છે એ રીતે જવાબ આપ્યો કે તમે અહીંયા આગળ રિટર્ન કરી દો આ પાસપોર્ટ રિટર્ન કરી દો અને તમારા ઘરે પાછો આવી જશે તો આ એક નોર્મલ એવું ડોક્યુમેન્ટ છે કે તમે એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટને અમે પંદરસો રૂપિયા ભરીએ છીએ

કારણ કે એની સિસ્ટમમાં મૂકી દીધેલું છે જે બાળકની જેવી હાજરી પુરાય તરત જ એ દિવસનું એનું ચુકવું એ સિસ્ટમની અંદર ક્રિએટ થઈ જાય પરંતુ અહીંયા ત્રણ ડ્રાઈવરો એવા હતા કે જે એ વખતે ના પાડતા હતા કે અમને આ સિસ્ટમ આવડે નહીં અમને ફાવે નહીં અમે આ નહીં કરીએ એટલે એના કારણે પછી આચાર્યશ્રી એ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ કે ભાઈ અમારા ત્રણ ડ્રાઈવરો આ સિસ્ટમનો યુઝ કરવા માંગતા નથી તો હવે એ સિસ્ટમ સિસ્ટમને યુઝ ના કરે તો પછી ડ્રાઇવરની ચૂકવણું કેવી રીતે ત્યાં પછી આખી સિસ્ટમ જ એ રોંગ સાઈડ ઉપર જતી રહે એવું લાગે પ્રશ્ન હતો અમારા ગામમાં એ પ્રશ્ન હતો કે શાળાનો આજથી મળે સ્કોલરશિપનો એક પ્રશ્ન હતો એનો પણ હવે સોલ્યુશન સાહેબ લાવવા માટે તૈયાર છે એટલે અમારે એ બધું સમાધાન થઈ ગયું એક જમવાની વ્યવસ્થાની તકલીફ હતી એનું પણ હવે સાહેબે માથે લીધું બીજું પછી એક ટ્રાન્સપોર્ટરનું હતું એ પણ સાહેબે અમને અગિયાર તારીખ સુધી માથે લીધું એટલે એનો અમારો પ્રશ્ન નિરાકરણ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયું પ્રિન્સિપાલ સીઆરસી ટીપીઓ અને ડીપીઓ સુધી આ મેસેજ મોકલ્યા છે કે આ તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન લાવવામાં આવે અને આ શિક્ષણ શાખાના અધિકારીઓને એક સૂચન કરવા માંગુ છું કે આ વાલીઓને આટલી મોટી સમસ્યાઓ છે સ્કૂલમાં આ રીતનું તંત્ર ચાલે છે અને તમે કઈ વિઝિટો કરો છો ટીપીઓ હોય સીઆરસી હોય બીઆરસી હોય અને ડીપીઓ છે એ લોકો કઈ કાર્યવાહી ક્યાં કામ કરે છે એક બાજુ સરકાર એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં સ્ટોક આપીએ છીએ તો હવે સ્ટોક જાય છે ક્યાં એ તપાસનો વિષય છે એટલે અમે માગણી કરી છે તાત્લિક ધોરણે આ સોલ્યુશન આપવામાં આવે અને સીઆરસી આની બાદ ધરી લીધી છે